તો ઇન્સ્ટાગ્રામમાં જતા આપણે તમને જેવી હેલ્પ જોઈએ એ હેલ્પ કરી દઈશું તમારે કઈ વસ્તુનો પ્રોબ્લેમ આવતો હોય તો તમારું પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે આપેલી છે તો દોસ્તો આપણે કાઇન્ડ માસ્ટરમાં આવી ગયા હવે તમારે શું કરવાનું છે ગો રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે જો વન પોઈન્ટ વન નો તમારે રેશિયો લઈ લેવાનો છે અહીંયાથી તમારે જો આ સેટિંગ ઉપર ક્લિક કરવાનું અહીંયા એડિટિંગ ઉપર ક્લિક કરવાનું અને જે જો ડિફોલ્ટ ડ્યુરેશન છે ને ક્લિપ એને તમારે અહીંયાથી આ બાજુ આવવા દેવાની છે એન્ડ આ જો ઝીરો પોઈન્ટ પાંચ છે ને અહીંયાથી કરીને અહીંયા આટલે આવવા દેવાની છે જો આટલે તમે જોઈ લેજો નિશાન પછી તમારે શું કરવાનું છે ઓકે કરી લેવાનું છે હવે તમારે અહીંયાથી જો કાળા કલરના ઉપર અહીંયા બેકગ્રાઉન્ડ ઉપર લેવાનું છે કાળા કલરનું પીળા કલરનું આ કલર આ કલર આ રીતે તમારે જે સારા કલરો લેવા હોય એ રીતે તમારે કલરો તમારા પસંદગીના લઈ લેવાના છે અને એન્ડ આ તમારે જો બ્લેક કલર નથી લેવાનો ફૂલથી બ્લેક કલર આવી ગયો જો બ્લેક કલર ન લેતા બીજા કોઈ પણ કલર લઈ લેજો અને પછી તમારે શું કરવું છે માની લો કે આ અહીંયા તમારે બીજા કલરો ના આવતા હોય તો તમારે ત્યાંથી જો આ રીતે કોપી કરતું જવાનું આ રીતે કોપી કરતું જવાનું એન્ડ આ જો પીળા બધા કલર છે ને અહીંયા તમારે જો કોઈ પણ કલર ઉપર પીળા ઉપર ક્લિક કરવાનો પછી અહીંયા ક્લિક કરવાનો આ જો કલર ઘણા બધા તમને આવી જશે આ રીતે તમારે કલર પસંદ કરી લેવાનો છે બે આંગળીથી ઝૂમ કરવું તો કરી શકો છો જો આ રીતે તમારા કલરો જે રાખો હોય એ તમારે રીતે તમારે આ રીતે બદલાઈ લેવાનો છે અને આને તમારે ત્રીસ સેકન્ડ સુધી આ રીતે લાંબો કરી લેવાનું છે ચલો આપણે આ રીતે ત્રીસ સેકન્ડ સુધી લાંબુ કરી અને આપણે એક્સપોર્ટ કરી લઈએ જો મેક્સપોર્ટ કરી લેવું છે જો એટલે આપણે તમારે અહીંથી એક્સપોર્ટ કરી લેવાનું છે ત્રીસ સેકન્ડ સુધી લાંબુ કરીને ચલો આપણે હવે નવો પ્રોજેક્ટ લઈએ તો દોસ્તો તમારે ગો રાઉન્ડ ઉપરથી વન પોઈન્ટ વનનો રેશિયો લઈ લેવાનો છે નવો પ્રોજેક્ટ લઈ લેવાનો છે જેવા બેકગ્રાઉન્ડ ઉપરથી કાળા કલરનું બેકગ્રાઉન્ડ લઈ તમારે આની લેન્થ આ પ્રમાણે વધારી લેવાની છે તમારું જેવડું સ્ટેટસ હોય એવડું હવે તમારે શું કરવાનું છે લેર ઉપર ક્લિક કરવાનું છે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે જે તમે અત્યારે હાલ જે એક્સપોર્ટ કર્યું ને જે કલરવાળું એ તમારે આ રીતે લઈ લેવાનું છે અને આને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે આ રીતે અને તમારે શું કરવાનું છે હવે અહીંયાથી તમારે નીચે આવી જવાનું છે જો આ રીતે બ્લેન્ડિંગની અંદર આને કરી દેવાનું છે સ્ક્રીન જો આ રીતે તમારે આ પ્રમાણે કંઈક સ્ક્રીન કરી લેવાનું છે જો થઈ ગયું સ્ક્રીન હવે તમારે અહીંયાથી શું કરવાનું છે હવે તમારે જો પિક્સલ લેબની અંદર જવાનું છે અને જે તમારા કોડ નામ હોય ને એ તમારે લખવા જવાનું છે ચાલો આપણે જે પિક્સલ લેબની અંદર આ પ્રોજેક્ટ અહીંયા ને અહીંયા મૂકી દઈ પાછા આપણે ફરીથી પ્રોજેક્ટમાં આમાં આવીશું ઓકે તો દોસ્તો આપણે પિક્સલ લેબમાં આવી ગયા છીએ જો પિક્સલ લેબ આ પ્રમાણે કંઈક ખુલી જશે તમને ડિસ્ક્રિપ્શનમાં પિક્સલ લેબની લિંક મળી જશે અને બીજું જુઓ કે તમારે જો આ રીતે ન્યુ ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે લખી લેવાનું છે ચામુંડા જો તમારે તમારા કુર્દ હોય એમનું નામ લખી લેજો જો આપણે લખી લઈએ છીએ અહીંયા ચામુંડા આ રીતે લખી લઈએ છીએ જો આ રીતે ચામુંડા લખી લઈએ છીએ પછી તમારે શું કરવાનું છે આને આ રીતે આ રીતે જો તમારે આ રીતે મોટું કલ લેવાનું મીડું રહી ગયું હતું લખવાનું જો આપણે આ રીતે કરી લઈએ છીએ ઓકે મીંડું રહી ગયું હતું તો તમારે આ રીતે આ રીતે મોટું કલ લેવાનું છે હવે તમારે એ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા એ ઉપર ક્લિક કરીને આ રીતે જવા દેવાનું છે સ્ક્રોલ ડાઉન કરીને જો આ ફોન્ટનો ઓપ્શન દેખાય છે ને અહીંયા ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા માય ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે આ ફોન્ટ આ રીતે લઈ લેવાનું છે આ રે ફોન્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં ફોન્ટ મળી જશે તમે ડાઉનલોડ કરી લેજો આપણે શું તમને અહીંયાથી એડ કરતા નહીં શીખવાડી તમારે અહીંયાથી એડ કરવો પડશે એનો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ફોન્ટ એડ કરતા શીખવો પિક્સલ લેબમાં તો ચાલો આપણે આ રીતે ફોન્ટ અહીંયાથી લઈ લઈશું તમને અહીંયા એડ નહીં હોય તમારે એડ કરવો પડશે વિડીયો જોઈ લેજો જો આ રીતે કંઈક તમારે બની જશે હવે તમારે શું કરવાનું છે આ રીતે થઈ ગયું હવે તમારે અહીંયાથી જો અહીંયા ક્લિક કરવાનું છે ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરવાનું છે આ રીતે ત્રિશોલવાળું છે ને પીએનજી તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં તમારે લઈ લેવાનું છે પીએનજી જો આપણે વાળો પીએનજી છે જો આપણે અહીંયાથી આ પ્રમાણે લઈ લઈએ છીએ જો આ રીતે તમારે ત્રિસોલવાળો પીએનજી લઈ લેવાનો છે આ રીતે નાનો કરી લેવાનું છે આ પીએનજીને અને અહીંયાથી જો આ રીતે આવા દેવાનું છે અને અહીંયાથી તમારે શું કરવાનું છે ઝૂમ કરી લેવાનું છે એવો તો બંને આગળથી અને અહીંયા આ રીતે જો તમારે સેટ કરી લેવાનો છે પાછળનો જે અક્ષર આવતો હોય ને અહીંયા અથવા તો તમારી મનમરજી પ્રમાણે તમારે જ્યાં સેટ કરવું અહીંયા તમે સેટ પણ કરી શકો છો જો આ રીતે સેટ થઈ ગયો હવે શું કરવાનું છે તમારે જો આ રીતે એડજસ્ટ કરી થોડુંક અને પછી તમારે શું કરવાનું છે અહીંયા આવવા દેવાનું છે જો આ સ્ક્રોલ ડાઉન કરીને જવા દેવાનું છે જો ટી લખેલો ને કલર આની ઉપર ક્લિક કરવાનું આ બટનને ચાલુ કરી લેવાનું છે અને અહીંયા તમારે જવા દેવાનું છે આ સફેદ કલર રાખી લેવાનો છે જો આ પ્રમાણે તમારે કંઈક બની જશે જો આ રીતે થઈ ગયું હવે તમારે શું કરવાનું છે અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા એન્ડ આ કલર લખેલું છે ને કલર ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે જો આ કલર ઉપર ગ્રાન્ડેડ ઉપર નથી રાખવાનું અને અહીંયાથી તમારે આવવા દેવાનું છે એન્ડ અહીંયાથી તમારે કાળા કલરનું કરી લેવાનું છે ઓકે કરી લેવાનું છે જો આપણો નામ આવે તમ તમારે કમ્પ્લીટ થઈ જશે પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે જો સેવ ઇમેજ ઉપર કરી અને તમારેથી શેર કરી લેવાનું છે ડિફોલ્ટ નંબરથી અલ્ટ્રા રાખી લેજો ચલો આપણે સેવ કરી લીધું છે હવે આપણે જઈએ છીએ કાઇન માસ્ટરમાં જે પ્રોજેક્ટ હતો અહીંયાના અહીંયા જ તો દોસ્તો ફરીથી આપણો જે પ્રોજેક્ટ હતો એની અંદર આપણે આવી ગયા છીએ લેર ઉપર ક્લિક કરો મીડિયા ઉપર ક્લિક કરો જે તમે નામ હમણાં સેવ કર્યું ને એ તમારે નામ અહીંયાથી લઈ લેવાનું છે જો આ પ્રમાણેનું આપણે નામ સેવ કર્યું ને આને આ રીતે લઈ લેવાનું છે આ રીતે તમારે થોડુંક તમારે રીતે જેવડું સેટ કરો એવડું મોટું આ રીતે સેટ કરી લેવાનું છે પછી તમારે શું કરવાનું છે અહીંયા જો નીચે આવી જવાનું છે બ્લેન્ડિંગની અંદર આને કરી દેવાનું છે તમારે મલ્ટીપ્લાય જો આ પ્રમાણે કંઈક મલ્ટીપ્લાય થઈ જશે આની લેન્થ તમારે અહીંયાથી લાંબી વધારી લેવાની છે કંઈક આ પ્રમાણે જો લાંબી લેન્થ વધી ગઈ હવે તમારે શું કરવાનું છે લેર ઉપર ક્લિક કરવાનું મીડિયા ઉપર ક્લિક કરવાનું છે એન્ડ તમને આપણે આપીએ છીએ એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એ તમારે લઈ લેવાનું છે ચાલો આપણે અહીંયાથી આ પ્રમાણે લઈ લઈએ છીએ જો આ રીતે નું કઈક ઉપર નીચે થાય છે લાઇનિંગ એવું છે આને તમારે આ રીતે મોટું કરી લેવાનું છે આ રીતે નીચે આવી જવાનું છે જો આ રીતે નીચે આવવા દેવાનું છે આને કરી દેવાનું છે સ્ક્રીન જો આ પ્રમાણે સ્ક્રીન થઈ ગયું હવે તમારે શું કરવું છે જે તમારો ફોટો હતો ને લખ્યું ચામુંડા નામ આપણે જે તમે કુળદેવનું નામ લખો ને એની ઉપર ક્લિક કરો અહીંયા ત્રણ ટેપ ટપકા ઉપર ક્લિક કરીને ત્યાંથી સેન્ડ ટુ બેક કરી લેવાનું છે જો દોસ્તો કઈક આ પ્રમાણે તમારું બની જશે જો તમે જોઈ લો આ પ્રમાણે થોડુંક લાગશે હવે તમારે શું કરવું છે સ્ટાર્ટિંગ પાર્ટમાં જે લેર ઉપર ક્લિક કરો એથી મીડિયા ઉપર ક્લિક કરો એથી તમને એક આપણે તાજ વાળું આપી દઈશું જે આપણે કિંગનું જે તાજ હોય ને એ રીતે આ રીતે નું ગ્રીન સ્ક્રીન આપી દઈશું તમારા રીતે નાનું મોટું તમારે તે એડજસ્ટ કરી લેવાનું છે અહીંયાથી તમારે શું કરવાનું છે જો હવે અહીંયાથી આ નીચે આવવા દેવાનું છે અને અહીંયા ક્રો માખીનું ઓપ્શન હશે એક જો આ રીતે ક્રો માખી છે અને ચાલુ કરી લેવાનું છે અને તમારે કંઈક આ પ્રમાણે આવશે જો આ રીતે ફરતું હોય તો તમારે આ રીતે તમારે એડજસ્ટ કરવો ને આ તમારે આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે તમને સારી રીતે તમારી રીતે તમે એડજસ્ટ કરી લેજો જો આ રીતે આપણે એડજસ્ટ કરી લેવાનું છે પછી શું કરવાનું છે લેયર ઉપર ક્લિક કરવાનું મીડિયા ઉપર ક્લિક કરવાનું આ તમને આપણે રિંગ લાઇટ આપીશું ને એ રિંગ લાઇટ તમારે અહીંયાથી લઈ લેવાની છે જો આ પ્રમાણેની રિંગ લાઇટ અને તમારે આ રીતે મોટી કરવાની છે એન્ડ આ રીતે ઝૂમ કરવાની એન્ડ આ નીચે આવી જવાનું છે બ્લેન્ડિંગની અંદર આને કરી દેવાનું છે સ્ક્રીન આ પ્રમાણે તમારે કંઈક બની જશે હવે તમારે શું ખાસ કરવાનું છે જો આ રીતે તો બની ગયો હવે તમારે જો બરાબર એડજસ્ટ ના થતી હોય તો તમારે શું કરવાનું છે માની લો કે અહીંયાથી રિંગ લાઈટ તો બરાબર જ છે તો તમારે અહીંયાથી જો માની લો કે અહીંયા માતાજીનો ફોટો છે એની ઉપર તમારે સોરી માતાજીનું નામ છે એની ઉપર તમારે ક્લિક કરીને આ રીતે માતાજીનું નામ પણ તમે આગુ પાછું અહીંયાથી કરી શકો છો એટલે તમારે શું વચ્ચે સેટ આ પ્રમાણે કરી લેવાનું છે હવે તમારે અહીંયાથી પીએનજી બોર્ડર લગાવી લેવાનું છે ચાલો આપણે ગ્લેયર ઉપર ક્લિક કરી મીડિયા ઉપર ક્લિક કરી પીએનજી બોર્ડર લઈ લઈશું આપણું સ્ટેટસ બની તૈયાર થઈ ગયું છે અને ઓડિયો પણ તમને લગાવતા ના આવડતો આપણે શીખવાડી દઈએ

તો દોસ્તો તમે જોઈએ ને છે ને એકદમ આસાન તમે આસાનીથી આવું સ્ટેટસ બનાવી શકો છો જો તમને કોઈ પ્રોબ્લેમ આવી હોય આવું સ્ટેટસ બનાવવામાં અથવા તો તમને ના આવડતું તો તમે તમે વિડીયો પાછો પાડી અને જોઈ લેજો એકવાર તમને આવું સ્ટેટસ બનાવતા આવડી જશે અને જો તમને હજુ પણ કંઈ પ્રોબ્લમ બીજી આવતી હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં મારો પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો અને આવા ઘણા બધા એડિટિંગના વિડીયો જોવા હોય તો સાઈડમાં પ્લે લિસ્ટ આપેલી છે તેની ઉપર ક્લિક કરીને તમે ઘણા બધા વિડીયો જોઈ શકો છો તો આજના વિડીયો માટે આટલું જવા મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય હિન્દ જય ભારત